શું હેલો અરિવન સ્વાગત છે તમારું કોલેજ ફન્ટ યુટ્યુબ ચેનલની અંદર અને આજે આપણે વાત કરીશું જે બી એસએમ સી બી એસએમ વન શિષ્ય એકસોને બે સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ એટલે કે ઉચ્ચ કટિક્રમના જે મહત્વના જે આઈમપીએમ શીખ્ય એમાં જે કવિ ભાસ કાલિદાસ અશ્વકોષ સુદ્રક વિશાખ દત્ત પાર્વી માર્દ હર્ષ અને બાણભટ્ટ વિશે આપણે ચર્ચા કરીશું પ્લસ આગળ વધતા પહેલાં તમને ખાસ અપીલ કે જો તમે આવા જ વધારે વિડીયો મેળવવા માગતા હોય તો કોલેજ પંચ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી અને પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે આપણે ડિસ્ક્રિપ્શન લિંકમાં તમે ખોલીને કાળીગ્રામાં જોઈન થઈ જવું જ્યાં તમને આની પીડીએફ મળી જશે આપણે વાત કરીએ પ્રશ્ન વિગતવાર કે કાળિદાસની ખાલી જગ્યા કૃતિઓ છે તો કેટલી કૃતિઓ છે તેમની તો કાળિદાસની સાત કૃતિઓ છે મુખ્ય કાટિક્રમમાં પ્લસ ત્યારબાદ કે બારણાપટની કૃતિઓ ખાલી જગ્યા છે તો બે અને ત્યારબાદ આગળ વધીએ કે બુદ્ધ ચરિતના રચ્યાતા કોણ છે તો અશ્વઘોષે તેની રચના કરે છે ત્યારબાદ કે ભાષની કૃતિઓ ખાલી જગ્યા છે તો તેર આમાં જે કુલ કૃતિઓ તેર પણ મુખ્ય કાટિક્રમમાં મેં આગળ કરી હતી ત્યારબાદ કે સૌંદર્યનંદના રચ્યાતા કોણ છે તો અશ્વઘોષ ત્યારબાદ બાદ કે કર્ણાભાનના રચયાત્રા કોણ છે તો ભાષે તેની રચના કરે છે ત્યારબાદ કે અશ્વઘોષની કૃતિઓ કેટલી છે તો બે તેમની કૃતિઓ છે ત્યારબાદ છે કે ઓરુભંગના રચીયા હતા ખરીદી જગ્યા મીન્સ કે કોણ છે તો ભાસ ત્યારબાદ છે કે અભિમારકના રચ્યા હતા કોણ છે તો તેની રચના પણ ભાષે કરી છે ત્યારબાદ કે બાળ જરૂરીના રચ્યા કોણ છે તો તેની રચના પણ કવિ ભાષે કરી છે ત્યારબાદ તે સ્વપ્ન વાસવદત્તના રચ્યા હતા તો ભાષ ત્યારબાદ પ્રતિયોગ રણને રચ્યા હતા તો ભાષ અને પંચતંત્રને રચ્યા હતા તો એ પણ ભાષની રચના છે ત્યારબાદ કે દૂધવાક્યતાના રચ્યા હતા દૂધવાક્યના તો તે પણ આ કવિ ભાસ ત્યારબાદ દૂધ રચના રચ્યા હતા તો તે બનભાસ ત્યારબાદ છે કવિ છે શુદ્રક મીન્સ કે શુદ્રકની કૃત્યુ કેટલી તો તેની રચના એક જ છે ત્યારબાદ છે કે મધ્યમ આયુગના રચ્યા હતા કોણ છે તો તેની રચના ભાષ્ય કરી છે આમ ભાસના કુલ તેર નાટકો છે ત્યારબાદ કે ઋતુ સંહારના રચ્યા હતા તો કવિ કાલિદાસ બુદ્ધ ચરિત્રના રચ્યા હતા તો અશ્વઘોષ ત્યારબાદ કે કિરત એમને રચ્યા હતા તો ભારવી અને મુદ્રા રાક્ષસના રચ્યા હતા તો વિશાખા દત્તને તેની રચના કરી છે ત્યારબાદ છે કે વિશાદ વિશાખા દત્તની કુલ કૃતિઓ તો એક જ એ ભારવી ત્યારબાદ છે શિશુપાલ વધેના રચ્યા હતા તો કવિ માધ ત્યારબાદ છે કે પ્રિયદર્શિકાના રચ્યા હતા તો હર્ષ રત્નાવાળીના રચ્યા હતા તો કવિ હર્ષ ત્યારબાદ છે કે ભારવીની કૃતિઓ ભારવી ખાલી कृति કૃતિ છે એક જે ત્યારબાદ છે કે નાગાનંદના રચ્યા હતા તો હર્ષ કાદમ ने રચ્યા હતા તો બાણ ભટ્ટની રચના કરે છે ઋતુનું વર્ણન છે તો છ ઋતુઓનું ત્યારબાદ છે કે ઋતુ સહારનો પ્રારંભ ખાલી જગ્યા ઋતુ થાય છે તો ગ્રીષ્મઋતુથી ત્યારબાદ છે કે મેઘદૂત ખાલી જગ્યા પ્રકારનું કાવ્ય કહેવામાં આવે છે તો તે ખંડ કાવ્ય છે त्यर्बाद के वाल्मीकि अग्निमित्रम ना रचियता तो कवि कालिदास कालिदास ने रचना से मालविका अग्निमित्रम त्यारबाद के विक्रम वसिम ना रचियता तो कवि कालिदास ત્યારબાદ છે કે વિક્રમવશિયાતમાં કેવા નામનો દાનવને ઉપાડી જાય છે કેસી નામનો દાનવ ખળી જગ્યાએ ઉપાડી જાય છે તો ઉર્વશીને ઉપાડી જાય છે તો દાનવ કેશી નામનો દાનવ ત્યારબાદ કે અભિજ્ઞાન શાકુતલમના નાયિકા કોણ છે તો શકુંતલા અને માધનિક કૃતિઓ કેટલી છે તો એક ત્યારબાદ કે કર્ણભાર કૃતિમાં ખાલી જગ્યાનું મંદો મંથન બતાવવામાં આવ્યું છે તો કર્ણનું ત્યારબાદ છે કે મધ્યમ વાયુગમાં કૃતિના પુત્ર ખાલી જગ્યાની વાત આવે છે તો ભીમની વાત આવે છે મધ્યમ આયુગમાં ત્યારબાદ છે કે ઓરુપંગમાં ખાલી જગ્યાનું પાશ્ચાતા બતાવવામાં આવે છે તો સુ્યોધનનું સૂર્યોધનનું ત્યારબાદ છે કે યોગાન રાણ નાટકનું નાયક તો ઉદયન અને શિશુપાલ વધમાં ખાલી જગ્યા વિભાજિત થાય છે તો સર્ગ ત્યારબાદ કે અભિજ્ઞાન શાકુતલમના ખાલી જગ્યા વિભાજિત થાય છે તો અંક અને વિક્રમ વશ્યમનો નાયક ખાલી જગ્યા છે તો નાયક છે તે પુરુરા ત્યારબાદ છે કે શ્રી હર્ષની ખાલી જગ્યા કૃતિઓ છે કે કેટલી કૃતિઓ છે તો એક કૃતિ ત્યારબાદ છે કે મુચ્છ કાર્યક્રમનું નાયક તો ચારુદત્ત માધવને ખાલી જગ્યાનું બિરુદ આપવામાં આવ્યું હતું તો કંટા માધ અને પાર્વીને ખાલી જગ્યાનું બિરુદ આપવામાં આવ્યું હતું તો આર્થપત્રનું ત્યારબાદ છે કે રાજાની પ્રતિક રાજાની રાજનીતિ પ્રધાન કૃતિ ખાલી જગ્યા કોની છે તો મુદ્રા રાક્ષસ ત્યારબાદ કે નિષિધ રચય નિષિધિય ચરિત્રના રચયતા ખાલી જગ્યા છે તો શ્રી હરદે તેમને રચના કરે છે આ માતા આ સંસ્કૃતના કુલ પચાસ એમસીક્યુ તો આ વખતે વધારે પ્રકારના વિડીયો મેળવવા માગતો તો કોલેજ પોઈન્ટ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી લો અને આવનારી એક્ઝામ માટે બેસ્ટ ઓપરેક હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં